हमें बात करिए जगन्नाथ जी की जड़ यात्रा विषय। तो आती काले 144 भगवान जगन्नाथ की जड़यात्रा निकलवा जा रही है, तेनी तैयारी पूरजोश में चाली रही है। अमदावाद जगन्नाथ मंदिर में आ जड़यात्रा ने लई तड़ामार तैयारी आरंभ कर पौराणिक विधि विधान साथ जड़यात्रा है तेनु आयोजन कर कलश पूजा जड़पूजा अभिषेक साथ जड़यात्रा है योजावा जा रही है। आती काले कोविड गाइडलाइन मुजब जड़यात्रा योजा ज्यां ध्वजा पतेका अने गजराज साथे जड़यात्रा योजावा जई रही छे। जड़यात्रा में गणतरीना ज लोको जोड़ाई शकशे। कोरोना गाइडलाइन ना पालन साथे आ जड़यात्रा योजवामां आवनार छे। ज्येष्ठा अभिषेक में पण मात्र गणतरीना लोको ज उपस्थित रहेशे। तो गजवेज दर्शन माटे पण विशेष व्यवस्थानुं आयोजन करवामां आव्युं छे। 144મી રથયાત્રા પૂર્વે જડયાત્રાની તૈયારીઓ તડામાર ચાલી રહી છે। કોરોના ની જે ગાઈડલાઈન છે, કોવિડ ગાઈડલાઈન, તે મુજબ જડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે દ્રશ્યો છે સોમનાથ બુદ્ધના આરાના કે જે રિવરફ્રન્ટ ખાતે તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં હાલ જે મંડપ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે અને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આવતીકાલે આ સ્તર પર જે વિધિ વિધાન અને પૌરાણિક ગાથા મુજબ જે જળયાત્રાની વિધિ છે તે થશે। મંત્રોપચાર સાથે અહીંયા જે 5 જેટલા કળશ લાવવામાં આવશે, જેની અંદર સાબરમતી નદીના નીર છે તેને ભરવામાં આવશે અને ત્યારબાદ તે નીરથી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના જે જ્યેષ્ઠ અભિષેક છે તે કરવામાં આવશે, જે માટેની તમામ તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે અને હવે તૈયારીઓને આખરી કોરોના ગાઈડલાઈન મુજબ ગણતરીના લોકો સાથે જળયાત્રા યોજાશે ત્યારે વિધિ વિધાન એ જ રહેશે અને પૌરાણિક ગાથા મુજબ આવતીકાલે જળયાત્રા યોજાશે। કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। જે રીતે આવતીકાલે ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે જળયાત્રા યોજાવા જઈ રહી છે તેની લઈને મંદિર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ આરંભાઈ દેવી છે અને જયારે આ તૈયારીઓનો ધમધમાટ હજી ચાલી રહ્યો છે। પૌરાણિક વિધિ વિધાન સાથે આવતીકાલે જળયાત્રા યોજાશે, જેની અંદર કોવિડ ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે। ધજા પાતિકા અને ગજરાજ સાથે આ જળયાત્રા આવતીકાલે યોજાવા જઈ રહી છે। 144મી રથયાત્રા પૂર્વે જળયાત્રા આવતીકાલે યોજાવાની છે, કઈ રીતના આખી વ્યવસ્થા રહેશે, કયા વિધિ વિધાન રહેશે, આપણી સાથે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા જોડાયા છે, તેમની સાથે જ વાતચીત કરીશું। મહેન્દ્રભાઈ, કઈ રીતનાની વ્યવસ્થા, કોરોના કાળ વચ્ચે ગણતરીના લોકોની સાથે આ જળયાત્રા યોજાશે, શું કહેશો આપ? ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા પૂર્વેનો આ જળયાત્રા ખૂબ જ મહત્વપૂર્ણ મહોત્સવ હોય છે। આમ જનરલી જગન્નાથ મંદિરેથી બરઘોડા રૂપે નીકળીને જલ ભરવા માટે સાબરમતી નદીના કાંઠે જતા હોઈએ છીએ, પણ આ વર્ષે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ફક્ત સાંકેતિક રૂપમાં 5 કળશ અને 5 ધ્વજા પતાકા સાથે અમે ત્યાં જઈશું। સંપૂર્ણ જે ધાર્મિક વિધિઓ છે તે સંપન્ન ત્યાં કરવામાં આવશે અને ત્યાંથી જલ ભરીને અહીં ભગવાનના ષોડશોપચાર પૂજન વિધિ માટે લાવવામાં આવશે। ભગવાનના ષોડશોપચાર પૂજન વિધિ કરીને અભિષેક કરવામાં આવશે અને અભિષેક પતિ વર્ષમાં ફક્ત એક જ વખત ભગવાન જગન્નાથજી ગણપતિના સ્વરૂપમાં દર્શન આપે છે, એ સ્વરૂપમાં દર્શન થશે અને તે પછી આમ સાંકેતિક રૂપમાં કહેવાય છે કે ભગવાન મોસાળ જતા રહે છે, તે 15 દિવસ સુધી જગન્નાથજી મંદિરમાં ભગવાનના વિગ્રહના દર્શન નહીં થાય એ રીતનું છે અને અમાવસના દિવસે ભગવાન નિજ મંદિરે પાછા આવશે। જળયાત્રામાં કેટલા લોકો જોડાશે, કેટલી મંજૂરી કેટલી મળી છે આપને? આમ તો 50ની મંજૂરી છે, પર અમે 25-30 મંદિરના સાધુ સંતો અને ભક્તો હોઈશું, એનાથી વધારે નહીં હોય, એની ખાસ વ્યવસ્થા કરી છે। અચ્છા, ભગવાન વર્ષમાં એક જ વખત ગજવેશનો જે દર્શન આપતા હોય છે ત્યારે મંદિરમાં કેવી વ્યવસ્થા રહેશે દર્શનાર્થીઓ આવે ત્યારે? એમાં પર લિમિટેડ રહેશે, જે સરકારશ્રીને કોરોનાના જે ગાઈડલાઈન છે 50 વ્યક્તિથી વધારે નહીં, એટલે એ પ્રમાણે મંદિરમાં દર્શનાર્થીઓ માટે એટ એ ટાઈમ 50 વ્યક્તિઓથી વધારેને પ્રવેશ આપવામાં આવશે નહીં। કોરોના મહામારી નથી, તે પૂર્વે જળયાત્રામાં ગજરાજો પણ જોડાતા હતા, આ વર્ષે કેટલા ગજરાજો જોડાશે? ગજરાજો બધા છે, પૂજન વિધિ ગજરાજોની પૂજન થતી હોય છે, એ બધા મંદિર પ્રાંગણમાં ઉભા રહેશે, ફક્ત એક ગજરાજ ત્યાં જે સિમ્બોલિક રૂપમાં નદીના કાંઠે જશે। આ જે જળયાત્રાનું આખું આયોજન કરાયું છે તેમાં કયા કયા મહાનુભાવો છે કે જે ઉપસ્થિત રહેશે આમાં? આ જળયાત્રામાં
गुजरात राज्यना नायब मुख्य प्रधान नितिन भाई पटेल तथा गृह राज्य मंत्री प्रदीप सिंह जाडेजा जी खास उपस्थिति एमनी रहेशे। मेयर श्री पर उपस्थित रहेशे अने अमदावाद भाजप प्रमुख अमित भाई शाह पर उपस्थित रहेशे। बिल्कुल, तो जे रीते जे ट्रस्टी हता तेमणे जणाव्युं के तमाम विधि विधानो साथे अने मंत्रोच्चार साथे आ जे जळयात्रा छे तेनुं आयोजन करवामां आव्युं छे। गणतरीना लोको साथे कोविड गाइडलाइन मुजब आ जळयात्रा छे ते योजाशे, जे माटेनी तमाम तैयारीओ छे तेने आखरी ओप आपवामां आवी रह्यो छे। કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। તો જે રીતે આવતીકાલે ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા કોવિડ ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવશે।